सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधाज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमू तरंग 29मू सद्गुरु आधारानंद स्वामी आ प्रसंग में अद्भुत कथावार्ता लखी रहा है। भगवान श्रीहरि भीमनाथ महादेव पधारिया छे। महंत गुमानगिरी बापूए अद्भुत स्वागत कर्यु छे। सात माळनी मोटी हवेली एमां उतारो करावियो छे। महंत ने पण भगवान श्रीहरिनी भगवानपणानी अनुभूति थई छे। आगळ कथा आवी गई छे एटला माटे भगवान जाणीने भगवान श्रीहरिनु स्वागत कर्यु छे। महाराज ने रसोई आपी छे सारी। सहज रीते भगवान श्रीहरिनो जेवो स्वभाव हतो गम्मे त्यारे गम्मे ते जग्याए महाराज दरबारो साथे स्नान करता होय संतो साथे रोड पर चालता होय भक्तोने पंक्तिमां पीरसवा निकळ्या होय अर्धी रात्रे हरिभक्तना उतारामां फेरो करवा माटे निकळ्या होय मोटा समया उत्सवमां हरिभक्तो विदाई लेता होय सागरना एक एक तरंगमां एक एक पूरमां आपणे वारंवार श्रवण करीए छीए भगवान श्रीहरि भलामण करे छे। दरबारो जमवा बैठा छे पंक्ति थई छे एमां भगवान श्रीहरिए एवी मोंघी एवी मूल्यवान वातो करी छे जे वातो आपणे सांभळीए छीए। श्रीहरि महंत पासे आटली वात करीने જ્યાં સંઘે મુકામ કર્યો હતો ત્યાં પધાર્યા। રાત ચાર ઘડી થઈ વરણી વાટ જોઈ રહ્યા હતા। શ્રીહરિ ઠંડુ પાણી જોઈને તત્કાળ સ્નાન કરી પરવાર્યા રૂમાલથી અંગ લૂછ્યું અને પીતાંબર પહેર્યું। પછી શ્રીહરિ આવીને બાજોટ ઉપર બેઠા જે ખીચડી કરી હતી તે લાવીને આગળ ધરી કટોરો ભરીને ઘી આગળ મૂક્યું હતું તે બધું શ્રીહરિએ રૂચિ પ્રમાણે લીધું। ઘી વિનાની ખીચડી કહેવાય કચ્છના ભક્તોને પૂછો ને। હવે આ અમેરિકામાં તો ઘીનું નામ સાંભળી લોકોને પરસેવો છૂટેલો કોલેસ્ટ્રોલ દેખાય। ખરેખર શાસ્ત્ર એમ કહે છે આયુર્વેદ કૃતમ। અત્યારે મોટા ભાગે જે સંશોધન થઈ રહ્યું છે એમાંનું એક સંશોધન સર્વમાન્ય છે એલોપેથી હોય હોમિયોપેથી હોય નેચરોપેથી હોય પ્રાચીન કે અર્વાચીન બધી પદ્ધતિએ સ્વીકારેલી વાત છે કે ઓઇલ જે ફિલ્ટર્ડ ઓઇલ કહેવાય છે જેનું રૂપાળું નામ છે મોંઘી કિંમત છે રૂપાળું પેકિંગ છે એનાથી કોલેસ્ટ્રોલ વધે છે દેશી ગાયના ઘીથી તો કોલેસ્ટ્રોલ ઘટે છે। હવે આ ભેળસેળવાળું આવો મળ્યું એમ એનો ગેરંટી ન આપી શકાય। ભગવાન શ્રીહરિ ખીચડી સાથે ઘી જમ્યા છે પાપડ અથાણું વગેરે લાવીને ધરાવ્યું તેમાં તેજાના ઘણા હતા। સંતો દરબારો પાર્ષદો બધા ભાવથી જમવા બેઠા। શ્રીહરિએ સહુને ખીચડી પીરસાવી તેમાં ઘી ખૂબ અપાવ્યું પાપડ અને અથાણું સહુને અપાવ્યું શ્રીહરિ પ્રથમ જમવા લાગ્યાલો। મહારાજ સંતોને કેવી રીતે ઘી જમાડતા એની એક નાની વાત કરો। ખરડ નામનું ગામ આ નાનકડા ગામમાં મહારાજ સંતો ભક્તો સાથે પધાર્યા। ગામ ખોબા જેવડું વસ્તી પણ ઓછી
સંતો ભક્તોના સંઘ સાથે મહારાજ આવ્યા. સંતોને આજ્ઞા કરી કે સંતો ગામમાં જાઓ, ભિક્ષા માગી લાવો. સંતો ગામમાં ભિક્ષા માગવા ગયા. મહારાજ ભગવાનની વાતો કરે છે, હરિભક્તો ચારે બાજુ બેઠા છે, એમાં હરે થયું એટલે જમવાનો સમય થયો. આપણે ત્યાં જૂના સમયમાં રિવાજ હતો, વાસુદેવ હરે એમ બોલાય એટલે જમવા ચાલો. કોડો હતો સદાદા, અત્યારે કોડ આવે છે ને બધા. હરે થયું, પંગતનો સમય થયો. મહારાજ ખાસ કરીને સંતો જ્યાં રસોઈ કરતા હતા ત્યાં પધાર્યા. હવે સંતો જાજા અને ખીચડી હાવ થોડી. મહારાજે કહ્યું, સંતો આટલી ખીચડી આટલા બધા સાધુને થશે? મહારાજ અમે આખા ગામમાં ભિક્ષા માટે ફર્યા, નાનું ગામ, ગરીબ લોકો કેટલું આપે, એટલે જેટલું મળ્યું એની આ ખીચડી કરી છે. મહારાજે કહ્યું, એમ ન ચાલે, અમારા સાધુ ભૂખ્યા રહે એવું કેમ ચાલે. માણકી ઘોડી લઈ શ્રીજી મહારાજ જાતે ગામમાં ફર્યા. મહારાજ બે હરિભક્તોને સાથે રાખી બૂમો પડાવે કે જેની પાસે ઘી હોય તો અત્યારે સ્વામિનારાયણ ભગવાનને ઘી લેવું છે, રોકડા રૂપિયાથી ઘી તમારું લેશે. એ જમાનામાં દરેકના ઘરમાં ઘી હોય, કોઈ કિલો ને કોઈ બે કિલો ને કોઈ એમ ઘી, બધાય જેટલું જેની પાસે, કોઈક નાની દોણી મોટી દોણી. આમ કરતા કરતા શ્રીજી મહારાજે 5 મણ ઘી ભેગું કર્યું. કેટલું? માટલાના માટલા, હાંડલાના હાંડલા ઘીના ભરી અને આવ્યા. સંતોની પંક્તિ થઈ, ખીચડી તો બની ગઈ હતી, ખીચડી થોડી થોડી, અને મહારાજ ઘી પીરસવા નીકળ્યા. હા, ખીચડી ઉપર કઢી પીરશો ને તમે, એમ ઘી મહારાજે પીરસ્યું. પીરસતા પીરસતા પાત્રમાંથી છલકાઈ જાય ત્યાં સુધી પીરસ્યું. બોલો, એમાં એક સ્વામી બેઠેલા, નામ નથી લખ્યું. ભગવાન શ્રીહરિની દરેક લીલા હમણાં વાત સાંભળીને, મહારાજ જમાડતા હોય, જમતા હોય, ચાલતા હોય, સ્નાન કરતા હોય, સવારે જાગે, રાત્રે સુવા જાય, એ દરેક ક્રિયા આપણે લીલા કહીએ છીએ. લીલા એટલા માટે, ભગવાનની ક્રિયા કલ્યાણ માટે છે. શા માટે કલ્યાણ છે? એ ક્રિયાની પાછળ કોઈક મોટો મર્મ છુપાયેલો છે. લૌકિક દ્રષ્ટિવાળાને ખાલી જમવાનું દેખાય, અલૌકિક દ્રષ્ટિવાળાને ભગવાન શ્રીહરિ કેવી રીતે જમે છે ને. શ્રીજી મહારાજ સભામાં બેઠા હતા, મંદ હાસ્ય કરતા હતા, સરસ મજાની કથા વાર્તા ચાલતી હતી. એમાં એક દિનમણિ શર્મા નામના મહાન વિદ્વાન આવ્યા. કેવા પ્રકાંડ પંડિત, બૃહસ્પતિ જેવી બુદ્ધિ હતી, વ્યાસ જેવી પ્રતિભા હતી. સોનાની થાળીમાં જમનારા, બબ્બે ગાડામાં પુસ્તકો ભરી ચાલનારા દિનમણિ શર્મા, જાણે કે દિન એટલે શું કહેવાય, દિવસનો સ્વામી, સૂર્ય, સૂર્ય જેવી પ્રતિભા, સૂર્ય જેવું તેજ અને ઓજ ધારણ કરનારા એ વિદ્વાન વિપ્ર, એમણે સાંભળ્યું કે સ્વામિનારાયણ કરીને ભગવાન છે, અહીં બિરાજમાન છે, એટલે કુતૂહલથી આવેલા. પણ ભગવાન શ્રીહરિની સલૂણી મૂર્તિના દર્શન કર્યા ને, દીપ શિખા સુખ ચંચુલ ભારે નાસાન મણિસાર, દંત છબી જોઈને લાજે છે, દંત છબી જોઈને લાજે છે, અધોમુખ જુરે અનાર, અમરના સરદાર હરે મારા નેણા તણા શણગાર, નેણ તણા શણગાર ગુણવંત માણકીના અસવાર. મહારાજની દંત પંક્તિ જોઈને આટલા મોટા વિદ્વાન નક્કી કરી નાખ્યું, આવા દાંત દાડમની કળીને પણ લજ્જિત કરી નાખે. સરસ મજાને દાડમની કળી એટલેના દાણા તમે જોયા હશે, જાણે કે સ્ફટિકમણીના દાણા હોય ને, સ્ફટિકમણીમાં પણ એકલા સફેદ રંગ હોય, પણ આ દાડમનો દાણો જોયો છે ને તમે, એને પણ લજ્જિત કરે આવી મહારાજની દંત પંક્તિ પૂર્ણ ચંદ્રમાના
તેજને લજ્જિત કર્યા એવું ઓજસ્વી તેજસ્વી મુખારવિંદ જોઈને નક્કી કરી નાખ્યું આ ભગવાન છે. દરેક ક્રિયા કલ્યાણકારી હતી. મહારાજ સંતોને પીરસે છે એમાં એક સાધુને ઘી બહુ ભાવે. એટલા બધા રાજી થઈ ગયા મનમાં, એટલા બધા રાજી થઈ ગયા, આજે તો ઘીના ભૂખા ભૂલાવી દેવા છે. આજે મહારાજને ના જ નથી પાડી, જેટલું આપવું એટલું ભલે આપે. હા, સાધુના મનમાં મહારાજ તો આમ દૂરથી પીરસતા આવે, ખાતે ખાતે આજે ખીચડી ઘી ખાવું છે, આમ મનમાં સંકલ્પ થાય. ભગવાન શ્રીહરિની લીલા છે, કલ્યાણ કરનારી આ ક્રિયા છે. શા માટે? ભગવાન જે કંઈ ક્રિયા કરે છે ને, જીવને ભગવાનની મૂર્તિમાં જોડવા માટે કરે છે. ભગવાનની મૂર્તિને છોડી અને કોઈ પણ ક્રિયામાં આપણે બંધાઈએ છીએ તો એ બંધન કલ્યાણ બગાડનારું છે. એટલે તો ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, પંક્તિમાં બેસીને લાડુ જમે એ નિસ્વાદી છે અને ખૂણામાં બેસીને રોટલો જમે તો પણ એ સ્વાદ્યો છે. રોટલામાંય બંધન નથી, લાડુમાંય બંધન નથી. બંધન કેમાં છે? આસક્તિમાં. દાદા, જનક રાજા જેવા મહેલમાં રહેતા હતા, પુત્ર પરિવાર બધું જ હતું, સમૃદ્ધિ વૈભવ વિલાસની વચ્ચે હતા, તેમ છતાં વિતરાગી કહેવાણા, અને ઘણા ઝૂંપડામાં રહેતા હોય તો પણ પરમરાગી હોય, વિતરાગી સેના? કોઈકને મહેલ બંધન ન કરી શકે, કોઈકને કોપીન એકલી હોય તો એ બંધન કરી જાય. મહારાજ પીરસતા પીરસતા નીકળ્યા છે. પેલા સંત આવ્યા ને ત્યાં મહારાજે એ સંતને સ્કીપ કરી દીધા, આગળ નીકળી ગયા પીરસતા પીરસતા. બીજા સંતો જોઈ રહ્યા, મહારાજ મહારાજ આ સાધુ રહી ગયા વચ્ચે. મહારાજે જોયું ને, ત્રીજા પાસે ચોથા પાસે પહોંચી ગયા. બધા સંતોને દયા આવી ગઈ. મહારાજને કહ્યું, મહારાજ પેલા સાધુ રહી ગયા. ચાર પાંચ સંતો બોલ્યા ને ત્યારે મહારાજ ઊભા થઈને બોલ્યા. મહારાજ બોલ્યા કે આ સાધુ તો બેઠા બેઠા ક્યારથી એમ વિચારે છે કે આજે તો ખીચડીને ઘી ખાતે ખાતે ખાવું છે. એ તો ખીચડીને ઘી ખાય જ છે, એને પીરસવાની જરૂર ક્યાં છે? સંતને સમજાઈ ગઈ પોતાની ભૂલ. હાથ જોડ્યા. મહારાજે કહ્યું, અમે આ પીરસીએ છીએ ને, આમાં બંધાવાનું નથી. બંધન થવું જોઈએ કેમાં? ભગવાનની મૂર્તિમાં. એ સિવાયનું કોઈ પણ બંધન કલ્યાણ બગાડનારું છે. સંતોને મહારાજ ખૂબ પ્રેમથી જમાડતા, ભક્તોને ખૂબ પ્રેમથી જમાડતા. ભક્તોને ખૂબ જમાડ્યા છે. તે પછી બધી પંગત જમવા લાગી, ઘણી રીતે વિનોદ કરવા લાગ્યા, દરબારો શ્રીહરિ સાથે વાતો કરતા કહેવા લાગ્યા. ચાર મહિના તો આનંદથી વીતી ગયા. તમને ખબર છે કેટલા મહિનાઓની આ કથા ચાલે છે. વડતાલ સમયો કરવા મહારાજ ગયા છે, ત્યાંથી પાછા વળી રહ્યા છે. ચાર મહિના તો આનંદથી વીતી ગયા. આટલા દિવસ પ્રદેશોમાં ફર્યા પણ કોઈને ક્યારેય થોડું એ દુઃખ આવ્યું નહીં. આપણને પણ આનંદ થાય ને. પૂજ્યપાદ ગુરુજી પધાર્યા, આટલો મોટો ઉત્સવ થયો, આટલા બધા ભક્તો આવ્યા, કોઈ કરતા કોઈ તકલીફ કોઈ પણને ન પડી. આપણને લાગે તો ખરું, આ ભગવાનનું પ્રગટપણું છે ને. આપણું પહેલું કન્ટેનર આવ્યું અમેરિકાના વેધરની અંદર, સ્પષ્ટ લખેલું હતું કે આજે જબરજસ્ત વરસાદ થવાનો છે. હવે કન્ટેનર ખોલવાનો સમય ને વરસાદનો સમય બંને મેચ થતું હતું. બોલો, કેટલી તપાસ કરી, છત્રી ન મળે, રેનકોટ ન મળે. પણ ઠાકોરજીએ કૃપા કરી, વરસાદ જ જતો રહ્યો. બોલો, પહેલે દિવસે પોથીયાત્રા હતી, સવારથી ફોરકાસ્ટિંગ હતું, વાવાઝોડું છે, થંડરસ્ટોર્મ છે. અને અમેરિકાનું વાવાઝોડું ખબર છે તમને, અહીંયા ત્રણ વસ્તુ ક્યારે બદલે? 3W, વર્ક ક્યારે બદલે? કંઈ નક્કી નહીં. વેધર ક્યારે બદલે? કંઈ નક્કી નહીં. અને ત્રીજું તો બધા જાણે જ છે, ક્યારે વેધર ચેન્જ થાય કોઈને ખબર ન પડે. થંડરસ્ટોર્મ હતું, પણ આપણે મહારાજને એટલા માટે થેન્ક યુ કહેવું જોઈએ કે આપણે આપણી આંખ સામે જોઈએ છીએ. પોથીયાત્રા મોડી થઈ, બધાને ચિંતા હતી. આપણે જેવા પોથીયાત્રા દ્વારા અંદર પ્રવેશ્યા, થોડી જ વારની અંદર એવું વાવાઝોડું ફૂંકાયું, તમે બધા સાક્ષી છો. જમવાનો આખો મોટો ટેન્ટ, 400 માણસનો ટેન્ટ,
ખીલા સાથે ઊંચો કરી નાખ્યો. બોલો, આપણને ચોક્કસ હા પડી જાય કે આપણા સમયમાં મહારાજ પ્રગટ છે. પૂજ્યપાદ ગુરુજીની કૃપા આપણને ડગલે ને પગલે દેખાય, એમનો પ્રેમ રાજીપો દેખાય. મહારાજની સાથે દરબારોને જેવો આનંદ થતો, પૂજ્યપાદ ગુરુજીના સાનિધ્યમાં આપણે પણ કેટલો આનંદ કરીએ છીએ. જ્યાં ભગવાન છે, જ્યાં ભગવાનના સત્પુરુષો છે, ત્યાં યત્ર યોગેશ્વરો કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધરઃ, તત્ર શ્રીહિ વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં ભગવાન છે, ભગવાનના એકાંતિક સંત છે, ત્યાં શ્રી છે, સમૃદ્ધિ છે, યશ છે, વૈભવ છે, સુખ છે, શાંતિ છે અને સફળતા બધું ત્યાં છે. શ્રીહિ વિજયો ભૂતિ, બધી વસ્તુ ત્યાં ઉપલબ્ધ છે. અમે જ્યારથી આપની સાથે મળીને રહ્યા છીએ, દરબારો વિનંતી કરે છે, ત્યારથી દિન પ્રતિદિન અધિક ને અધિક સુખ જ મળે છે. હે હરિ, અમને આપના પાર્ષદો ગણીને હરિભક્તો સંતોના કરતા પણ વધારે ભાવથી અમારી આપે સેવા કરી છે. હરિભક્તોને નવીન ને નવીન ભાવ હતો, હરિભક્તોની સમાન બીજું કોઈ દેખાતું નથી. અમે હરિભક્તોનો અલૌકિક પ્રેમ દેખ્યો, એમના ધન અને તન સાર્થક દેખ્યા, ધન અને તન સાર્થક થયા. હરિભક્તો વિનંતી કરતા હતા, હવે આધારાનંદ સ્વામી નોંધ લે છે. હરિજન કો પ્રેમ અલૌકિક દેખે, ઇનકો તન ધન આયે લેખે. હરિજન કો પ્રેમ અલૌકિક દેખે, ઇનકો તન ધન આયે લેખે. ઓર જન કો ધન કોટી ભંડારા, તુમ્હારી સેવ મેં ન આયે લગારા. અમે હરિભક્તોનો અલૌકિક પ્રેમ દેખ્યો. કેવી સરસ વાત! 4 મહિના તમારી સાથે રહેવા મળ્યું, દેશ દેશાંતરના ભક્તો જોયા, એ ભક્તોનો કેવો પ્રેમ જોયો, અલૌકિક પ્રેમ. આ જગતનો તો સ્વાર્થી પ્રેમ તમે બધાએ બહુ જોયો હશે, જોયો છે ને? આ કવર મોટું તો પ્રેમ મોટો થઈ જાય, અને કવર નાનું તો પ્રેમ નાનો થઈ જાય. લો, લગ્નના માંડવાથી લઈ ત્યાં જગતના એક એક દરવાજા સુધી આ જ છે ને. હરિભક્તોનો અલૌકિક પ્રેમ જોયો, એમના ધન અને તન સાર્થક થયા. બીજા લોકોના કરોડો ધન ભંડાર આપની સેવામાં લગારે ઉપયોગમાં આવ્યા નથી, તે સઘળા ધન ભંડારને તો પૃથ્વી ગળી જવાની. ભેગું કરેલું બધું ક્યાં રહેવાનું? પૃથ્વીમાં, ધરતી ઉપર. માણસો ચાલ્યા જવાના. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે, આ જગતમાં જેટલા લોકો ધનને ભેગું કરે છે ને, એને આપણા શાસ્ત્રો એમ કહે છે મહામૂર્ખ છે. અને અમેરિકાની સરકાર પણ હવે ભેગું કરવાવાળાને ડાયા નથી કહેતી. ધન, સમૃદ્ધિ, વૈભવ, એના 3 ઉપયોગ છે, દાન, ભોગ અને નાશ. પૈસા પ્રાપ્ત થાય, સમૃદ્ધિ પ્રાપ્ત થાય, એનો દાનમાં કોઈકના ભલા માટે, ભગવાનને અર્થે, સંત અર્થે, ભક્ત અર્થે, સમાજને અર્થે કોઈક ભલા માટે વાપરી નાખે, એના જેવું ઉત્તમ બીજું કોઈ કાર્ય નથી. ન ધન રહે ન જોબન રહે, તુલસીદાસજી મહારાજ. ન ધન રહે ન જોબન રહે, કોઈનું ધન આ દુનિયામાં ટક્યું છે ખરું? અને કોઈનું જોબન એટલે યૌવન, જવાની ટકી છે ખરી? નામ જ છે જવાની. એક દિવસ અમારા ભીખુ દાદા ને ઘનશ્યામ દાદા ને હરીશભાઈ બધા વાતે ચડ્યા હતા. લો, કે હું 10માં હતો ત્યાં હું આમ હતો, અને પેલા કે હું 10માં હતો ત્યારે આમ હતો, અને ભીખુ દાદા કે હું તો આટલા માઇલ ચાલીને જતો હતો. હું પાછળથી સાંભળું, મેં ધીરે કીધું, દાદા હવે કેટલા વર્ષ છે યાદ રાખજો. ખબર ન પડે આપણને, એમ લાગે આપણી સામે આ બધું જતું રહ્યું. સમય વીત્યા પછી એમ લાગે કે 50 વર્ષનો સમય, 70 વર્ષનો સમય જાણે કે વીજળીના ઝબકારામાં વીતી ગયો એવું લાગે. ન ધન રહે ન જોબન રહે, ન ગામ રહે ન નામ, તુલસી જગ મેં જસ રહે, જો કર દે કિસે કા કામ. ધનનો પહેલો ઉપયોગ દાન,
કોઈકના ભલા માટે વાપરેલું ધન એ દાન છે. તમે ભગવાન માટે વાપરો છો તે દાન કરતાં પણ ઉત્તમ સેવા બની ગઈ, કલ્યાણ માટે થઈ ગયું. ભગવાનના સંત કે ભક્ત માટે વાપર્યું એ સેવા બની ગઈ. સમાજના કોઈ કાર્ય માટે વાપર્યું તો દાન છે, પુણ્ય છે. બીજો ઉપયોગ છે મધ્યમ ભોગ. ઘણા લોકો ઈટ ડ્રિંક એન્ડ બી હેપી. ત્રીજો ઉપયોગ છે ભેગું કરવું. બસ કેટલું ભેગું થાય, જેટલું ભેગું થાય. અને મધમાખીનું મધ અને લોભીનું ધન ક્યારેય પણ પોતા માટે કામ લાગતું નથી. પેલું શિકારી આવે એવું તાપણું કરે, અગ્નિની ઝાળ પ્રગટાવે, બધી માખી ઉડીને ભાગી જાય, આખી જિંદગી કરેલી મહેનત બધી પૂરી. એમ લોભીનું ધન. આ જગતમાં લોભ એટલો ખતરનાક છે. એટલા માટે શાસ્ત્ર કહે છે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દરવાજા છે. એમાં પણ ક્રોધ સમયની મર્યાદામાં છે. કોઈ પણ માણસને ક્રોધ આવે તો અડધો કલાક, કલાક, બે કલાક. અતિ ક્રોધી માણસ હોય તો કદાચ 5-10 કલાક, 24 કલાક એ ક્રોધમાં રહી શકે. ગમે તેવો કામી હોય, કામ પણ મર્યાદિત છે. એનો અમુક સમય થાય પછી એ કામ જતો રહે છે. પણ લોભ કેવો છે? બોટાદના વાણિયાને શ્રીજી મહારાજે સમાધિ કરાવી. સમાધિમાં ભગવાનનું ધામ દેખાડ્યું. ભગવાનના ધામમાં તો ચારે બાજુ સમૃદ્ધિ હોય. હવે આ વાણિયો સમાધિમાં ગયો, ધામમાં ગયો, ત્યાંથી ઈટો ખેંચવા લાગ્યો. લો કેવો ખતરનાક લોભ. આપણે ત્યાં કેટલી બધી વાતો છે, શેખ ચલીના સ્વપ્ન, થોડો લોટ વધારે મળી ગયો, લોટ વેચીશ, બકરી લાવી, બકરી વેચીશ, પછી ગાય લાવીશ, ગાય વેચીને બાઈ લાવીશ, પછી પરિવાર વસાવીશ. કેટલો બધો સંકલ્પ કરી નાખ્યા. લોભ 24 કલાક માણસના મનમાં દેખાતો નથી એવો દોષ, એનું નામ છે લોભ. ક્રોધ દેખાય આવે, કોઈ પણને ક્રોધ આવે એની આંખો ચહેરા ઉપરથી ખબર પડી જાય. કામ પણ સંકેતમાં દેખાય આવે છે, પણ લોભ છે ને કોઈને દેખાતો નથી, એટલો સુંવાળો દોષ છે ને, દેખાતો નથી પણ સૌથી ખતરનાક છે. પાપનો બાપ કોણ છે? લોભ. ક્રોધ છે ને બધા પાપ નથી કરાવતો. ક્રોધમાં માણસ હોય ને ત્યાં સુધી ગાંડો બને, ક્રોધ ઉતરી જાય ને પછી ડાયો થઈ જાય. કામી માણસ પણ વચનામૃતમાં મહારાજ બોલ્યા, પહેલાં તો અમને કામી દીઠો નહોતો ગમતો, પણ હવે માની દીઠો નથી ગમતો, અને કામી તો કદાચ આ સત્સંગના ખૂણામાં પડ્યો પણ રહેશે. સરદારના બોધા કમાનગર વગેરેની વાત છે, કામી હતા છતાં પણ શુદ્ધ થયા અને મહારાજને મોટા પુરુષની કૃપાથી તરી ગયા. લોભ છે ને જેનું ધન અને જેનું તન ભગવાન અને ભગવાનના સંત ભક્તને અર્થે કામ લાગ્યું ને, એના જેવો આ જગતમાં કોઈ ભાગ્યશાળી નથી. એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે પડ્યા પડ્યા કટાઈ જવા કરતા ઘસાઈને ઉજળા થવું એમાં માલ છે. આપણને જ્યારે સમય મળે ત્યારે આપણું શરીર ભગવાનને સંતની સેવામાં કામ લાગી જાય. આ સમયમાં આપણે નિહાળ્યું ભક્તોએ કેવી સેવા કરી, આપણે કેવા દર્શન કર્યા. આ ભક્તોની જે વાત છે ને, હરિભક્તોનો અલૌકિક પ્રેમ એ નિહાળ્યો, તન અને ધન જેમણે સાર્થક કર્યું એવા આપણે કેટલા બધા દર્શન કર્યા. જે જે ભક્તોએ સેવા કરી, ધનની સેવા આપણે જોતા હતા, પોતાના ઘર માટે રૂપિયો ન ખર્ચે, ટી શર્ટ લેવા માટે પૈસો ન વાપરે. આપણા અશ્વિન ભગત તો આપણે જાણીએ છીએ, એમના એક એક કપડાં તમે જુઓ 10-20 વર્ષ જૂના. પણ ભગવાન માટે, સંત માટે કરવાનું હોય તો યજ્ઞેશ ભગત પોતાના ઘરની ચિંતા નથી કરતા. આપણને એમ થાય એમનો જન્મ ભગવાન માટે છે, આપણને એમ લાગે ભગવાને મોકલેલા બધા મુક્તો છે. યજ્ઞેશ ભગતને જોબ પણ મળી નહોતી, આ મંદિર આપણે લીધું હજી તો અઠવાડિયું થયું હતું ને આ સભાનું આયોજન થયું. ગુરુજીએ સભાની અંદર ખૂબ સરસ વાતો કરી, પછી આ મંદિરમાં શું શું આયોજન કરવા, કેમ કેમ મંદિર કરવું એના વિશેની ચર્ચા થતી હતી. એમાં ગુરુજીને ભાવ હતો કે આ મહારાજનું મંદિર છે, એમાં સોનાનું સિંહાસન કરવું છે.
અને સેવા એની $51,000ની હતી. કોઈને કલ્પનામાં ન આવે આ ઘટના કેવી રીતે થવાની હશે. આ ઘટના મેં જોઈ છે, હું હાજર હતો. ગુરુજી એ વાત પૂરી કરી, સભા પૂરી થઈ ગઈ. યજ્ઞેશ ભગત આવ્યા, એમણે અશ્વિન ભગતને વાત કરી કે મહારાજ જો સોનાના સિંહાસનમાં બેસવાના હોય તો એ સેવા મારે કરવી છે. ક્યારે? જ્યારે જોબ નથી હજી. ક્યારે? હજી જ્યારે કોઈ પોતાના પાસે પોતાની ગાડી પણ સારી નથી, ઘરની તો વાત જ નહીં, ભાડે ઘરમાં રહેતા હતા. પણ સંકલ્પ એટલો દ્રઢ હતો ને, ભગવાન માટે કરવાની તમન્ના હતી ને, તો આપણે જોઈ શકીએ છીએ. જેણે તન અને ધન ભગવાનને અર્થે વાપર્યું છે ને, એનું તન પણ સાર્થક થયું, ધન પણ સાર્થક થયું. બાકી તો જેટલું ભેગું કર્યું છે ને, બધું પૃથ્વીમાં છોડીને જ જવાના છે. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે નારી ગૃહદ્વારી જના સ્મશાને. જૂના સમયમાં લોકો પૃથ્વીમાં દાટી રાખતા, એટલે માણસ જતો રહે, પછી ધન ક્યાં જાય? પૃથ્વીમાં જાય. હવે થોડું બદલી ગયું, બેંકમાં રહી ગયું. અજ્ઞાની માણસને આ વસ્તુ ક્યારેય સમજાતી નથી. પોતાની માયિક કીર્તિ વધારવા માટે લોકો અઢળક નાણું ખર્ચે છે. જગતમાં વાપરતા કોઈને સંકોચ નથી, ફરવામાં, ખાવામાં, પીવામાં, બધી જગ્યાએ તમે જુઓ. જગત માટે વાપરવું આ વિશેષતા નથી. અરે, ભગવાનના હરિભક્ત થયા પછી પણ જગતના ફેલ ફતુર મોત્સોક એમાં કેટલો ખર્ચો કરતા હોય. ભગવાન માટે કરવાનું થાય, મંદિર માટે કરવાનું થાય, સંત કે ભક્ત માટે કરવાનું થાય, આજે કેટલા નાસ્તિક માણસો કેવી ટીકાઓ કરે છે જાહેરમાં, કે આટલા બધા મોટા મંદિરો કરવાની શું જરૂર છે. દુનિયામાં આટલા બધા મોલ બને છે, તમને ખબર છે, એમાં તો સંસ્કારનું સિંચન પણ નથી, લોકોના જીવન ધોવાઈ રહ્યા છે. આ ક્રિકેટ, આ સ્પોર્ટ્સ, એનો કેટલો ખર્ચો દિલીપ ભગત, કેટલો ખર્ચો છે. આ થિયેટર, ફિલ્મ, મૂવી, એનો કેટલો ખર્ચો છે. હોલિવૂડ, બોલિવૂડનો કેટલો ખર્ચો છે. ત્યાં કોઈ ટીકા નહીં કરે. ભગવાનના મંદિરો બને જ્યાં જીવનનું ઘડતર થાય છે, માનવના સંસ્કારનું સિંચન થાય છે, જ્યાંથી માનવતા કી ઊભી થાય છે. નાસ્તિક માણસોનો સમાજ વધતો જાય છે. જગત માટે કરનારાની ખોટ નથી, ભગવાન માટે કરનારાની ખોટ છે. અરે, ભગવાનના ભક્ત હોય ને તો પણ લોભ છૂટવો અઘરો છે. સુંદરજીભાઈ સુથાર ભુજના, એના ભાઈ હરજીભાઈ, એની સાગરમાં બહુ વિસ્તારથી વાત આવી હતી. પોતે સેવા કરે નહીં પણ કોઈક સારી રસોઈ આપવા આવે ને તો પણ એના પેટમાં બળતરા થતી. એકાંતમાં બોલાવતા અને વાત કરતા કે આ સાધુ તો વૈરાગી છે, તમે સારી રસોઈ આપી એના વૈરાગમાં ભંગ કરો છો. કેવા લોભી હતા. શ્રીજી મહારાજ જાતે સમજાવવા ગયા. શ્રીજી મહારાજે કાનો કાન સાંભળ્યું. મહારાજે હરજીભાઈને બેસાડ્યા, ઘણી બધી વાતો કરી, ભલામણ કરી. અરે ભલા માણસ, તમે કરો નહીં પણ બીજા કરે ને તો કરવા દો, એ પણ મોટું પુણ્ય છે. હરજીભાઈએ કહ્યું, પણ મહારાજ, આ સાધુઓ બિચારા વૈરાગવાળા અને આ લોકો આવી સારી સારી રસોઈ જમાડીને વૈરાગ. મહારાજે ઉત્સવનું આયોજન કર્યું. ઉત્સવમાં સેવા માટે શ્રીજી મહારાજે પોતે કહ્યું કે હરજીભાઈ બોલો, આ ઉત્સવમાં શું સેવા કરશો. લોભી માણસ, લોભ એટલા માટે કહું છું ને, કામ ખરાબ છે, ક્રોધ ખરાબ છે, પણ શાસ્ત્રનો મત છે એના કરતાં પણ લોભ વધારે ખરાબ છે. કળિયુગના માણસો લોભ પ્રધાન છે. કળિયુગના માણસો ભેગું કરવામાં જ મરી જાય છે. બીજા માટે નહીં, પોતા માટે પણ નથી વાપરી શકતા. તમે ઇતિહાસ જુઓ અત્યારે. પેલા વોચમેન આપણા દેશની અંદર, ગોરખા કે એને, નેપાલી ગોરખા, ગોરખાને લોટરીનો બહુ શોખ, વારંવાર ખરીદ્યા કરે. એટલે નામ મિત્રે હસતા હસતા પૂછ્યું કે ધારો કે તને 50 લાખની લોટરી લાગે તો શું કર? તો કે 50 લાખની લોટરી લાગે ને તો નોકરી શા માટે કરું? હું તો મારા દેશમાં જાઉં, મોટો બંગલો બનાવું અને મારા બંગલાના દરવાજે બેસું. પછી રહ્યો તો શું એ 50 લાખ લાગે તો એ વોચમેન જ રહે. એમ આજે માણસ, મોટા ભાગના માણસો ધનની પાછળ, પૈસાની પાછળ એટલા બધા પાગલ બન્યા છે. પૈસો શા માટે ભેગો કરીએ છીએ એ જ ખબર નથી. પૈસો શેના માટે હોવો જોઈએ એ પણ ખબર નથી. ભારતમાં હમણાં નોટબંધી થઈ, કેવા કેવા દાખલા સાંભળ્યા. ભજીયાવાળાને ત્યાંથી 2000 કરોડ,
ભજિયાવાળાના ત્યાંથી. વડોદરાની અંદર પૌવાવાળાને ત્યાંથી કેટલા કરોડ નીકળ્યા, પૌવાની લારી લઈને ફરનારા માણસની ત્યાંથી. રાજસ્થાનની અંદર કોઈક માર્બલના વેપારીના ઘરમાંથી 13,000 કરોડ રોકડા રૂપિયા. કોણ કહે છે ભારત ગરીબ છે? ઇન્ડિયા ઇઝ નોટ પુઅર કન્ટ્રી, બટ ઇન્ડિયા ઇઝ પુઅરલી મેનેજ કન્ટ્રી. અત્યાર સુધી હતો, હવે સરકાર સારી આવી છે ને, આમ નહીં તો પછી. માટે પૈસા ભેગા કરે, શાસ્ત્ર એમ કહે છે, એના જેવી મૂર્ખામી કોઈ નથી. ધન ભેગું કરવા માટે નથી, પાણી અને પૈસો ભેગો થઈને ત્યાં દુર્ગંધ ઊભી થાય છે. પાણી વહે ત્યાં સુધી પૃથ્વી લીલીછમ થાય. પાણીને પૈસો બંનેનો સ્વભાવ સરખો છે, એ સારી દિશામાં સારા કામમાં જ્યાં સુધી વહા કરે ને, એનાથી આ સૃષ્ટિ એકદમ નવપલ્લવિત થાય છે. ભક્તોની આવી સેવા, ભક્તોની આવી ઉદારતા, આ બધું જોયું હતું એટલે વાતો કરે છે. અને જેણે પોતાનું ધન ભેગું કર્યું એનું તો પૃથ્વીમાં રહી જવાનું છે. માઇક કીર્તિ વધારવા માટે લોકો અઢળક નાણું ખર્ચે છે. એટલું ધન ભગવાનને માટે, સંતોને માટે, સાચા ગુરુને માટે જો ખર્ચાતું હોય તો તેના ભાગ્યનું વર્ણન મુખથી કરી શકાય નહીં, એટલું મહાન કહેવાય. પરંતુ જેનું ધન પવિત્ર હોય તે સુપાત્રને માટે ઉપયોગી થાય છે. ભગવાને સદલક્ષ્મી આપી હોય ને તો જ સારા કામમાં વપરાય. અસદલક્ષ્મી છે ને, કહેવાય છે ને, અસદલક્ષ્મીનું નામ છે દોલત. આવે ત્યારે એક લાત મારે અને જાય ત્યારે બીજી લાત મારે. અમે ટેનેસીમાં હતા, એક સભા પૂરી થઈ. એક સભામાં આવેલા મહાન કોઈ મહેમાન, બહુ વિશિષ્ટ માણસ, એની બહુ ઈચ્છા હતી મળવું છે. ભેગા થયા, એકલા મળવું છે, મેં રૂમમાં ભેગા થયા, એટલું બધું રડતા હતા. પછી એમણે પોતાના જીવનની બધી કહાની કહી. આપણે એ બધી સાંભળીએ ને આપણને એટલું બધું દુઃખ થાય. ઇંગ્લેન્ડથી આવેલા, બ્રિટિશ પાસપોર્ટ હતો, ઇંગ્લેન્ડમાં ખૂબ પૈસા હતા પણ ત્યાં થાકી ગયા હતા, એટલે અમેરિકામાં સેટલ થવા માટે આવેલા. બ્રિટિશ પાસપોર્ટ એટલે કોઈ પ્રોબ્લેમ તો થાય નહીં. અને આ દેશમાં આવી આલીશાન મકાન લીધું, પત્નીની બહુ ઈચ્છા કે સારામાં સારું મકાન લેવું છે, મિલિયન ડોલરનું ઘર લીધું, મોટી ઉંમર. આ દેશમાં આવ્યા પછી આ દેશનો રોગ એવો લાગ્યો, પત્ની કોઈ બીજા પુરુષ સાથે જોડાઈ ગઈ, રિસ્ટેન્ટનો ઓર્ડર લાવી દીધો. આ પુરુષ આખી જિંદગીની કમાણી બધું હોવા છતાં પોતાના ઘરમાં, ઘરના આસપાસના અમુક રેડિયસની અંદર જઈ પણ ન શકે, ભાડે ઘરમાં રહેવાનું, ઘરનું ભાડું ભરવાના પૈસાની પણ તાણ પડે, આવી પરિસ્થિતિ ભોગવવાની. પણ ત્યારે આપણને ચોક્કસ થાય, શું થાય, પૈસામાં પાગલ બનેલા બધા માણસોની દશા આવે ત્યારે એક લાત અને જાય ત્યારે બીજી લાત. એટલે જેનું નામ છે શું, દોલત. લક્ષ્મી દીધે ખૂટ તે નથી શ્રીમંત તે તું જાણજે. કેવું લખ્યું શાસ્ત્રમાં, લક્ષ્મી દીધે ખૂટ તે નથી શ્રીમંત તે તું જાણજે. તુલસીદાસજી મહારાજ એમ કહે છે, પાણી બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ, દામ એટલે પૈસા. પાણી બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ, દોનો હાથ ઉલેચીએ એહી સજ્જન કા કામ. તમે નાવ લઈને જાઓ છો અને નદીનું પાણી નાવમાં આવે તો શું કરીએ આપણે, ઉલેચીએ. બસ એવી જ રીતે આપણા ઘરમાં, પરિવારમાં સમૃદ્ધિ વૈભવ આવે ને તો શું કરવું જોઈએ, ઉલેચવાનું કામ કરવું જોઈએ. ઋગ્વેદ આપણા વેદોમાં લખ્યું, સતહસ્તમ સમાહર. ભગવાને શક્તિ આપી છે, પુરુષાર્થ કરો, 100 હાથથી ભેગું કરો, જેટલું થાય એટલું ભેગું કરો. ભગવાને પુરુષાર્થ કરવાની ના નથી પાડી, પ્રામાણિકપણે પુરુષાર્થ કરી આપણા શક્તિ અને બુદ્ધિ પ્રમાણે ભેગું કરવી, કરવું જ જોઈએ. પરંતુ સતહસ્તમ સમાહર, સહસ્ત્ર હસ્તમ વિકીર, 100 હાથથી ભેગું કરો અને 1000 હાથથી લોકોને વેચો. જે ખાલી ભેગું કરે છે એની દુર્દશા થાય છે, આ લોકમાં આપણને દેખાય. આટલી વાત સાંભળી તે સમયે કરુણાનિધિ, કરુણાસાગર, સર્વનું સુખ ના સર્વના સુખનું મૂળ એવા સહજાનંદ સ્વામી શ્રીહરિએ બધા દરબારોને કહ્યું. આ બધી વાતો દરબાર ભક્તો કરતા હતા, આધારાનંદ સ્વામીએ નોંધ લીધી અને હવે ભગવાન શ્રીહરિ કહે છે. દરબારો તમે સાંભળો.
તમે બધા બુદ્ધિમાન છો, જેને જેટલો સત્સંગ થયો હોય તે તો સાથે ભેળા રહીએ ત્યારે ઓળખાય, જેનું જેટલું હેત હશે તે ઘેર જશો ને ત્યારે જણાશે. 4 મહિના સુધી તમે મારી જોડે રહ્યા છો, બરાબર, અત્યારે તો હેતમાં તર બતર થઈ ગયા છો, પણ ખરો રંગ ક્યારે દેખાશે? તમે ઘરે જશો ત્યારે. દરિયામાં ભરતી આવે ને ત્યારે એમ લાગે ઓહો દરિયાનું પાણી આટલું બધું છે, પણ એ ભરતીનું પાણી સાચું ન કહેવાય. કહેવાય તપેલીમાં દૂધ ભર્યું હોય, 2 લિટરની તપેલી અને 200 ગ્રામ દૂધ ભર્યું હોય અને ચૂલા ઉપર ચડાવી હોય ને ઉભરો આવે તો કેવું લાગે? એમ લાગે આખી તપેલી છલકાઈ ગઈ છે, દૂધથી ભરેલી છે. પણ કેટલી વાર ભરતી જેવી ભક્તિ અને ઉભરા જેવો ઉત્સાહ નીતિશાસ્ત્રો કહે છે માણસના વિનાશનું કારણ છે. અમેરિકામાં એક શબ્દ છે કેલ્ક્યુલેટેડ રિસ્ક, ખબર છે ને તમે સમજી શકો ને? કયો શબ્દ છે? કેલ્ક્યુલેટેડ રિસ્ક. સાહસ હોવી જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, ભક્તિ હોવી જોઈએ, બધું, પણ વાસ્તવિકતાથી જોડાઈને જો આપણે કરીએ ને તો જ એનાથી કલ્યાણ છે. બાકી ઘણીક વાર બહુ ફૂલણસી લોકો હોય, જેમ દુનિયામાં ફૂલણસી લોકો એ હેરાન થાય છે ને, એમ સત્સંગની અંદર પણ ફૂલણસી હોય, વાતે વાતે ચડી જનારા હોય, વેગમાં આવી જનારા હોય, એવા લોકો ભક્તિના માર્ગે પણ અતિ દુઃખી થાય છે. મહારાજે દરબારોને કહ્યું, દરબારો અમારી સાથે સંતોની સાથે 4 મહિના રહ્યા છો, આ ઉત્સાહ દેખાય છે, આ સત્સંગ દેખાય છે, પણ આની ખરી પરીક્ષા ક્યારે થવાની? બોલો, તમે ઘેર જશો ને ત્યારે જણાશે. અને હેત હોય ને તે આંખમાં દેખાય. હેત પ્રીત ક્યારે છુપાતી નથી. જેને પરસ્પર જ્યાં સુધી હેત પ્રેમ હોય ત્યાં સુધી તેઓ એકમેક મળીને ચાલતા હોય છે. સાગરમાં હેત માટે કરેલી અદ્ભુત વાત આવે છે, સાંભળજો. સાચું હેત ક્યાં હોય, કેવું હોય, સુખમાં કે દુઃખમાં ભાગીદાર થઈને રહે છે. દુઃખ આવે તો પણ ક્યારેય સ્નેહીનો ત્યાગ કરતા નથી, એ સાચો સ્નેહ છે. સાચો પ્રેમ સુખમાં પણ અને દુઃખમાં પણ એટલો જ મજબૂત બને. આજે પ્રેમ નથી, પ્રેમના નામે પાગલપણ છે. બહુ વિચારો ને તમે. આજે તમે જુઓ ચારે બાજુ અપેક્ષાની આગ લાગી છે, પ્રેમના નામે વાસના જ વકરતી હોય એવું આપણને દેખાય. સામેવાળા માણસને કેવી રીતે સુખ આપવું આ પ્રેમ છે, અને સામેવાળાનો ઉપયોગ કરી કેવી રીતે મારી જાતને સુખી કરું આનું નામ વાસના છે. ટુ ગેટ ઇઝ સેલ્ફિશ, ટુ ગીવ ઇઝ લવ. હવે આજે આપવાની ભાવના છે કે લેવાની ભાવના છે? લેવાની પણ નહીં દાદા, નીચોવાની. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે? કેવું લખ્યું જુઓ, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અને અત્તર નીચોવીને કોણ ફૂલોની દશાને પૂછે છે? આ તો મતલબથી છે નિસ્બત, આ તો મતલબથી છે નિસ્બત. બાકી કોણ ખુદાને પણ પૂછે છે? આખી દુનિયામાં સ્વાર્થની આગ લાગી છે. ભગવાનના ભક્તોએ એટલું તો સાવધાન થવું જ જોઈએ, થવું જ જોઈએ. અમેરિકા શા માટે સુખી છે, ઇન્ડિયા શા માટે દુઃખી છે, એનો નાનો તફાવત છે. અમેરિકા દેશનો પાયો વર્ષોથી જ્હોન એફ કેનેડી. આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડૂ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડૂ ફોર યોર કન્ટ્રી. તમે દેશ માટે શું કર્યું છે એનો વિચાર કરો, દેશે તમારા માટે શું કર્યું વિચાર ના કરતા. દેશે તમારા માટે કેટલું બધું કર્યું છે, એમ આપણે પણ. હું મહારાજ માટે કેટલું કરી શકું, હું ગુરુજી માટે કેટલું કરી શકું, હું સંતો ભક્તોને રાજી કરવા માટે કેટલી કરી શકું, આ વિચાર કરીએ ને તો સુખ સુખ અને સુખ છે. એમણે કેટલું મારા માટે કર્યું વિચાર કરશો ને તો શું શરૂ થશે? દુઃખ. વાત સાચી કે ખોટી? સાચો પ્રેમ કેવો હોય? સરસ મજાની વાતો છે. જુઓ, એકબીજાને હેત પ્રીત હોય અને પરસ્પર જો કોઈ ગાળ બોલી જાય ને તો પણ તેના ઉપર ઈર્ષ્યા કરે નહીં, આ પ્રેમનું ચિહ્ન છે.
સાગરમાં વારંવાર આવી વાતો આવે છે, કડવી વાત હોય, ઝેર જેવી વાત હોય, પણ પ્રેમ હોય ને તો અમૃત જેવી લાગે, અને પ્રેમ નથી ને તો અમૃત જેવી વાત પણ કેવી લાગે? ઝેર જેવી લાગે. ગુણાત્યાનંદ સ્વામીને પેલું મંદિરનું પાલક બાંધવું હતું, કડિયો બીમાર પડ્યો, આવ્યો નહીં, 15 માણસ ખોટી થતા હતા, એટલે ગુણાત્યાનંદ સ્વામી જાતે ગયા અને પેલા માણસને વિનંતી કરી. સ્વામીએ હાથ જોડ્યા, ભાઈ બાપા કર્યું કે ભાઈ થોડી વાર આવી જાઓ ને, પાલક બાંધીને પછી સૂઈ જજો, તમારા એકને લીધે 15 માણસો ઊભા છે, મંદિરનું કામ બગડે છે, મંદિરના પૈસા બગડે છે, પ્લીઝ મહેરબાની કરો. ગુણાત્યાનંદ સ્વામી જેવા મહંત હતા પોતે. આણે તો સ્વામીને ન કહેવાનું કહી દીધું, સ્વામી પાછા આવતા રહ્યા. સ્વામી તો ખૂબ વિચક્ષણ હતા, આ તો ભગવાન જેવા મોટા પુરુષો હતા. એટલે સ્વામીએ તપાસ કરી કે આ કડિયાને કયા સાધુમાં હેત છે, એક નાના સાધુ સાથે ભાઈબંધી મિત્રતા. સાધુને બોલાવ્યા, પેલો આડો થયો છે, એને લીધે અત્યારે કેટલું બધું કામ બગડે છે, તમારાથી આવે? અરે સ્વામી, હમણાં બોલાવીને લાવું. જાઓ ને. સાધુ આવ્યા, આ કડિયો ખૂણામાં ભરીને સૂતેલો, લાત મારી, હા પાટું માર્યું, તુકારે બોલાવ્યો, અક્કલ નથી એવા શબ્દો કયા? તો એ કડિયો ઊભો થઈ ગયો, સોરી સોરી સ્વામી, તમારી જોડે હમણાં આવું છું, હમણાં આવું, દોડતો દોડતો આવીને પાલક બાંધી દીધી. બોલો, ગુણાત્યાનંદ સ્વામીને આ વાત કાયમ માટે યાદ રહી ગઈ. સ્વામી કહે કે હેત છે ને આવું છે, કેવું છે? પાટું માર્યું, તુકારે બોલાવ્યો, તો એ કેવું લાગ્યું? મીઠું લાગ્યું. અને મહંત પોતે ગુણાત્યાનંદ સ્વામી ગયા, હાથ જોડ્યા, ભાઈ બાપા કર્યું, તો એ કેવું લાગ્યું? પ્રીત કી રીત હે ન્યારી, બહુ અઘરો પ્રેમ છે, બહુ અટપટો પ્રેમ છે, ન સમજાય એવો પ્રેમ છે. હા, ગાળ દે તો પણ મીઠી લાગે, અને કોઈ પ્રશંસા કરે તો પણ કડવી લાગે. જુઓ ને, વિવાહના પ્રસંગમાં લોકો કેટલું તોફાન કરે છે, ન ઘટે એવું નઠારું બોલે છે, બોલવામાં વિચાર રાખતા જ નથી. લગ્નના જૂના ગીતો તમને ખબર છે ને બધા, ફટાણા કહેવાય જેને, કેવા બોલાતા દાદા? ભીખુ દાદાને ખબર છે બધી, હે બોલો, તોછડા શબ્દો, કેવી બધી ગાળો જેમાં કેટલી બધી આવે, બરાબર, તુકારા વાળા શબ્દો, પણ તોય લાગે કેવા મીઠા. બોલો, જાણે દારૂ પીધો હોય એવા લોકો ઉન્મત્ત થઈને વર્તે છે, તોય પણ વિવાહમાં બધું સારું લાગે છે. લો, કારણ શું? પ્રેમનો પ્રસંગ છે, એટલે મનમાં ફાવે તેવા તોફાન કરે, પોતાના શરીરનું ભાન ભૂલી જાય, મા બાપ દીકરો કે બહેન એટલા કોઈની મર્યાદા રાખે નહીં, તેમ છતાંય બધું સારું લાગે છે. કારણ શું છે? પ્રેમ છે. એ રીતે જ હુતાશનીના દિવસે પણ મનચાહ્યું તોફાન મચાવે છે. ભાંડ ભવાઈમાં જેવા શબ્દો બોલાતા હોય તેવા અતિ ઝેરીલા શબ્દો બોલે છે, તેમાં પણ પરસ્પર કોઈને કોઈનો અભાવ આવતો નથી. હરિવિમુખ જીવોને તો તેમાં રસ મનાય છે, માનો જેટલી જાતના ઝેર છે તે બધા વિમુખ માટે જ બનાવ્યા હોય. હરિવિમુખ જીવ અને બીજા પશુઓ બધા એક સરખા સ્વભાવથી વર્તે છે. વિમુખ જીવ જો તીર્થમાં જાય તો ત્યાંથી પણ અનંત પ્રકારના પાપોને ઘેર લઈને આવે છે. લો, શ્રીજી મહારાજ આ હેતની વાત કરતા કરતા દરબારોને સમજાવે છે કે દરબારો, જગતમાં હેત થવું સહેલું છે, ભગવાનમાં ને સાધુમાં હેત થવું અઘરું છે. હેત હોય ને ક્યારે દેખાય? વિપરીત પરિસ્થિતિમાં. શાંતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની સાથે રહેતા. ગોપાળાનંદ સ્વામીએ શાંતાનંદ સ્વામીને એક પુસ્તક લખવા આપ્યું. એ જમાનામાં લખવું અઘરામાં અઘરું હતું. આજના જેવી લાઇટો નહોતી, આજના જેવી પેન નહોતી, આજના જેવા પેપર નહોતા. ભોજપત્રમાં એક એક અક્ષર ખડિયામાં બોળી બોળી લખવાનો. શાંતાનંદ સ્વામીએ ઘણી મહેનત કરી, આખો ખરડો તૈયાર કર્યો, સ્વામી પાસે લાવ્યા. ગોપાળાનંદ સ્વામીએ ખરડાને જોયો પણ નહીં અને ભરી સભામાં ખરડો ફાડી નાખ્યો અને સ્વામી ઉલટાનો ઠપકો આપ્યો, સાધુ આ બરાબર નથી લખ્યું તમે. શાંતાનંદ સ્વામીના ચહેરાની રેખા પણ બદલી નહીં, હાથ જોડ્યા, હા સ્વામી હવે ધ્યાન રાખીશ, હા સ્વામી ફરીવાર લખી નાખીશ. ગોપાળાનંદ સ્વામી એટલા બધા રાજી થયા. સ્વામી શું બોલ્યા ખબર? સાધુ, હવે તમારું હેત પાક્કું.
શાંતાનંદ સ્વામી હાથ જોડીને વિનંતી કરી, સ્વામી આવું કેમ બોલો છો? સાધુ, અમે આટલી તમારી પરીક્ષા કરી, પુસ્તક જોયું નહીં, ફાડી નાખ્યું, ઉલટાનો તમને ઠપકો આપ્યો, તમને ધખ્યા વઢ્યા, તો પણ તમને વાંધો ન આવ્યો, વઢે છતાં વાંધો ન આવે તો સમજવું હેત પાક્કું. અને વખાણમાં જ જે દેખાય ને એ તો કેવું છે બધું, પેલી તપેલીમાં દૂધ ઉભરાય ને, દરિયાની ભરતી આવે ત્યારે ખબર છે ને, વઢે છતાં વાંધો ન આવે ત્યારે સમજવું હેત સાચું છે. સાગરમાં મહારાજ વારંવાર કહે છે, અમે પરીક્ષા કર્યા વિના કોઈના પ્રેમને પણ સ્વીકારતા નથી. મહારાજ દરબારોને કહે છે, દરબારો ચાર મહિના સુધી સાથે રહ્યા છો, આજે આ સત્સંગનો ઉત્સાહ દેખાય છે, આજે આવું હેત દેખાય છે, ઘરે ગયા પછી ભૂલી ન જતા, સત્સંગનો રંગ ઉતરવા ન દેતા, આવો ને આવો સત્સંગનો રંગ રહેવો જોઈએ તો ખરી પરીક્ષામાં પાસ થયા તમે. ભગવાનથી વિમુખ જીવ જે જે કામ કરતો હોય તેમાં તેને વિષય સુખની અભિલાષા હોય છે. આ અભિલાષા એટલે અપેક્ષા, અપેક્ષા એટલે સ્વાર્થ. હરિભાઈ કોઠારી ખૂબ સારા એક મહાન ચિંતક, લેખક અને ફિલોસોફર, દાર્શનિક, એને બહુ માર્મિક વિધાન કર્યું છે, અપેક્ષાના આધારે ઉભેલા કોઈ પણ સંબંધો લાંબા ટકતા નથી. 21મી સદીનો બર્નિંગ પ્રોબ્લેમ, ધ બર્નિંગ પ્રોબ્લેમ ઓફ ધી સેન્ચુરી એ છે કે અત્યારે સંબંધોમાં એટલી મોટી તિરાડ પડી રહી છે. જે યુદ્ધ દેવોને દાનવો વચ્ચે હતું, જે યુદ્ધ રામને રાવણ એટલે કે માનવ અને દાનવ વચ્ચે હતું, એવા મહાસંગ્રામો, એવા મહા મોટા યુદ્ધો અત્યારે પતિ અને પત્ની, પિતા અને પુત્ર, ભાઈ અને બહેન વચ્ચે ચાલુ થયા છે. એનું મુખ્ય કારણ શું છે? અપેક્ષા. આણે મારા માટે શું કર્યું, આણે મારા માટે કેટલું કર્યું, એના કરતાં આપણે એટલું જ વિચારીએ ને, મેં એના માટે શું કર્યું, મારે એના માટે શું કરવું જોઈએ, બધી સમસ્યાનું સમાધાન થઈ જાય. સ્વાર્થ ગણો, અપેક્ષા ગણો, આકાંક્ષા ગણો, એનું જ નામ છે લોભ. શું નામ છે આનું? આ બધું પાપ કોણ કરાવે છે અંતે? લોભ કરાવે છે. લોભમાંથી જન્મેલી આ બધી વસ્તુ છે. લોભ મૂલાની પાપાની. એટલા માટે ભગવાનથી વિમુખ જીવ જે જે કામ કરતો હોય તેમાં તેને વિષય સુખની અભિલાષા હોય છે. વિષય વિના તેને બીજું કંઈ ફળ ખપતું જ નથી. તે વિમુખને વારંવાર વિષયો ભોગવા મળે તે માટે આલોકની પ્રાપ્તિ જે રીતે થાય તેવા સાધનો મનમાં વિષય પ્રીતિ, વિષય પ્રતિ પ્રેમ રાખીને કરતા હોય છે. ઘાંચીનો બળદ ઘાણીએ જોડાઈને રાત દિવસ ઘણું ચાલતો રહે છે, પણ છૂટે ત્યારે ત્યાંનો ત્યાં જ હોય છે. તેમ વિમુખના બધા સાધન પણ એવા સંસારના વિષયમાં ભટકાવનારા છે. ભગવાનનો ભક્ત પણ, વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભગવાનનો ભક્ત ભગવાન પાસે આવે, સંત પાસે આવે, અને જો તુચ્છ પદાર્થની અપેક્ષા રાખે છે ને, વચનામૃતમાં મહારાજના શબ્દ, તુચ્છ પદાર્થની અપેક્ષા રાખે છે ને તો કૂતરા જેવો લબાડ જાણવો. મહારાજના આવા શબ્દ કેવો જાણવો? આવા આકરા શબ્દ શ્રીજી મહારાજ વચનામૃતમાં થોડી જગ્યાએ બોલ્યા છે, નકર આટલું નથી બોલ્યા. પણ સત્સંગમાં આવ્યા પછી સ્વાર્થ, માન, પાન, તાન, ખાન, આ બધી ઈચ્છાઓ જ્યારે જીવને અતિ થાય છે ને, એવા લોકોથી આ સત્સંગને પણ પુષ્કળ નુકસાન થયું છે. સત્સંગમાં એ આગળ નથી વધતો, ત્યાંનો ત્યાં જ છે. ગમે એટલો સત્સંગ કરે પણ ત્યાંનો ત્યાં રહે, બીજાને પણ ત્યાંના ત્યાં રાખે છે. તમારા બધાના ધન્ય ભાગ્ય છે અને બીજા બધા હરિભક્તોના પણ ધન્ય ભાગ્ય છે, તમને સહુને આ વખતે આવો સત્સંગ મળ્યો છે, આવો યોગ થયો છે, આવા મહારાજ, આવા ગુરુદેવ, આવા સંતો, આવા ભક્તો મળ્યા છે. પાઈ રે જિસને એ સાધુ કી સંગત પાઈ, ધન્ય ધન્ય ઉનકી કમાઈ, પાઈ રે જિસને સાધુ કી સંગત પાઈ. આ સત્સંગ જેને મળ્યો ને એના બહુ મોટા ભાગ્ય. આપણે ઊંડાણથી વિચારીએ ને, ઊંડાણથી કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન, કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન ઓપોઝિટ પરિસ્થિતિમાં થાય છે. વિજ્ઞાનનો આ સિદ્ધાંત છે, તમને ખબર છે.
અત્યારે આપણને આ સત્સંગનો યોગ છે, પણ મૂલ્ય વિચારવું ને એમ વિચારવાનું, આ સત્સંગ મને નહોતો મળ્યો અથવા મને આ સત્સંગ ન મળ્યો હોત તો હું ક્યાં હોત, આ સત્સંગ મને નહોતો મળ્યો ત્યારે હું 5 વર્ષ પહેલાં 25 વર્ષ પહેલાં ક્યાં હતો, કેવો મારો સ્વભાવ હતો, કેવા મારા ધંધા હતા, કેવી મારી લાયકાત હતી. આમ જો વિચાર કરે ને, આમ વિચાર કરે ને તો આપણા હૃદયમાંથી નાભીમાંથી નાદ નીકળે મહારાજને થેન્ક યુ કહેવા માટે. ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું, કેડે કુંજરનો મેળાપ જીવન જાણું છું. ક્યાં અમે ક્યાં તમે જીવન જાણું છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણું છું. માણસ ભૂતકાળનો વિચારતો નથી ને, માણસ પોતાનું વિચારતો નથી ને, એટલા માટે આ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એટલા માટે ક્યારેક આપણે પણ આપણી જિંદગીના પાછલા દિવસોનો વિચાર કરવો જોઈએ, તો ખબર પડે આજે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ ને, કોની કૃપાથી પહોંચ્યા છીએ, કેવી રીતે પહોંચ્યા છીએ. બાકી તો પેલા મંગળિયા ઉપર ગોપાળાનંદ સ્વામી કૃપા કરી, ખબર છે ને, ગુરુજી સરસ મજાની વાત કરે અને મંગળિયામાંથી શું થઈ ગયા, મંગળસિંહ બની ગયા. બોલો, હવે આખું ગામ મંગળસિંહ કહે પણ ગોપાળાનંદ સ્વામી તો શું કહે, સ્વામીનો તો લાડીલો દીકરો હતો, સ્વામીને બહુ પ્રેમ હતો. આવા મોટા મંગળસિંહ સ્વામી પધાર્યા, દર્શને આવી ન શકે, 2-4-5 દિવસ જતા રહ્યા, સ્વામીએ સમાચાર મોકલ્યા. એક દિવસ આવ્યા, 2 રથ આગળ ચાલે, 2 રથ પાછળ ચાલે, વચ્ચે સાહેબનો રથ, સાહેબ ઉતર્યા સભામાં આવ્યા, અને સ્વામી તો રાજી થઈ ગયા, લે મંગળિયો આવ્યો. અને આ સ્વામીનો શબ્દ મંગળિયાને એટલો બધો લાગી આવ્યો, દુઃખ થઈ ગયું. સ્વામીને ખબર પડી કે સ્વામી તમે ભરી સભામાં બધા વચ્ચે આ મંગળસિંહ બાપુને મંગળિયો કીધો ને, એમને બહુ આઘાત લાગ્યો છે. સ્વામી કહે તો સારું, મંગળિયો જ રહે ને, એમાં જ માલ છે. થોડા દિવસમાં પરિણામ શું આવ્યું પાછું, તમને બધાને ધન્ય છે, આ ભક્તોને ધન્ય છે કે આવો સત્સંગનો યોગ મળ્યો. આ સત્સંગનો ઘડીભરનો યોગ પણ બીજા લોકોને નથી મળતો. એક ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આવો સત્સંગ જેને મળે છે ને, એના તો જન્માંતરના પુણ્ય હોય ત્યારે મળે છે, સામાન્ય પુણ્ય કરીને પણ આ સત્સંગનો યોગ થતો નથી. આવી રીતે મહારાજ દરબારોને વાત કરે છે, દરબારોને ભલામણ પણ કરે છે, અને જે જે દરબારોનું જે જે ભક્તોનું ગામ આવતું જાય એ બધા છૂટા પડતા જાય છે. કેટલો મોટો સંઘ હતો, વડતાલ ગયા, સમયો કર્યો, હવે પાછા વળે છે. બધા ભક્તોના સંઘ સાથે જેનું જ્યાં ગામ આવે તે ભક્તો ત્યાંથી છૂટા પડે છે. એટલે મહારાજ રોજ ટકોર, રોજ ભલામણ, રોજ શિખામણ આપે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 9મપુરમાં શ્રીહરિએ ભીમનાથમાં દરબારો સાથે વાર્તા વિનોદ કર્યો, એ નામે 29મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.